મિત્રો, દસમો મુદ્દો જે આપણે જોતા હતા તેમાં વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે, માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ સામાનની દરેક વસ્તુ યોગ્ય સ્થાને હોવી જોઈએ, એટલે કે કાચો માલ જ્યાં મૂકવાની યોગ્ય જગ્યા હોવી જોઈએ. તેવી જ રીતે લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. 11મો મુદ્દામાં કે સમાનતાનો સિદ્ધાંત. આમાં લખ્યું છે કે કર્મચારી સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારી જીવંત વ્યક્તિ છે, તેની પાસે કામ લેવા માટે વ્યવહારુ અભિગમ હોવો જોઈએ. અધિકારીઓ કર્મચારી પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈદિક અને રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે આમાં લખ્યું છે કે કર્મચારી પાસે વ્યવહારુ અભિગમ અપનાવીને સમાનતાના સિદ્ધાંતને આધારે સંચાલકો તેમજ ઉપરી અધિકારીઓએ કામ કરવું જોઈએ. કર્મચારીઓનું સંચાલન પ્રત્યે વર્તન વફાદારી વલણ સમાનતા અને ન્યાય પર આધારિત હોવું જોઈએ. એટલે કર્મચારીઓ હોય એ સંચાલકો પ્રત્યે એમનું વર્તન વફાદારી ભર્યું વલણ સમાનતા અને ન્યાય પર આધારિત હોવું જોઈએ. 12મા મુદ્દામાં વિદ્યાર્થીઓ જણાવે છે કે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. આમાં લખ્યું છે કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એકમમાં કોઈ કર્મચારી ખૂબ લાંબો સમય ટકી રહેતો હોય છે તો એકમની ધ્યેયસિદ્ધિ ખૂબ સારી જોવા મળતી હોય છે. કે લાંબા સમય સુધી ટકવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદન વધે છે, આમાં સમજાવે છે, અને મજૂર ફેરબદલી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી તાલીમ વગેરેની વ્યવસ્થા પણ હોવી જોઈએ. આનો મતલબ એ છે કે કોઈ કર્મચારી પહેલા વર્ષે આવે છે અને જે કામ કરતો હોય, અને પેલો 10 વર્ષ જૂનો કર્મચારી કામ કરતો હોય, તો પેલો સ્થિર કર્મચારી અધ્યયન વક્રને કારણે પોતાની ઉત્પાદકતા વધારે છે, તેનામાં કંઈક નવી વેરાયટી આવે છે, અને મજૂર ફેરબદલી દર ઘટે છે. ત્યારબાદ મિત્રો જોઈએ પહેલવૃત્તિનો સિદ્ધાંત. એમાં લખ્યું છે સંચાલકો જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીમાં પહેલવૃત્તિ જરૂરી છે. હું કામ કરીશ એમ એ રીતે સંચાલકો એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ જેમાં કર્મચારીઓની પહેલવૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલવૃત્તિથી કર્મચારીઓની સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિઓનો વિકાસ થાય છે, નેતૃત્વ ખીલે છે. એટલે હું કામ કરું એમ કરતા પહેલવૃત્તિના કારણે સારું કામ થઈ શકે છે. હવે મિત્રો આપણે છેલ્લો મુદ્દો જે હેનરી ફેલ્ડનો સિદ્ધાંતનો છે, જૂથ ભાવનાનો સિદ્ધાંત. એમાં લખ્યું છે ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓની પરસ્પર સંબંધો પર રહેલો છે. એટલે કે બંને વચ્ચે જો સારી જૂથ ભાવના હશે તો સારું એવું એટલે એકમની ધ્યેય સિદ્ધિ ખૂબ સારી અને સરળ બનશે. સંવાદિતતા ભર્યા સંબંધને કારણે સારું ઉત્પાદન થશે. એટલે કે જૂથ ભાવના હોવી જરૂરી છે. એટલે કે હેનરી ફેયલે આ સિદ્ધાંતો દર્શાવતી વખતે કીધું છે કે આ સિદ્ધાંતો એ અંતિમ યાદી નથી, પરંતુ સંચાલકો પોતાના અનુભવ જ્ઞાનને આધારે તેમાં નવા નવા સિદ્ધાંતો ઉમેરી શકે છે. આ સિદ્ધાંતોને આર્થિક, રાજકીય, સામાજિક એમ તમામ પ્રવૃત્તિમાં સરખી રીતે આપણે વહેંચી શકીએ છીએ. અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક મિત્રો જોઈએ પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન. તો પીટર એફ ડ્રકર ઈસવીસન 1909 થી 2005 દરમિયાન સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતનામ લેખક ચિંતક અને કેળવણીકાર હતા. પરંતુ વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું, જેને કારણે સંચાલન નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમને વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી છે. પીટર એફ ડ્રકરના પ્રદાનમાં મિત્રો ખાસ કરીને ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત બહુ મહત્વનો છે. ધ્યેયલક્ષી સંચાલન, સ્વનિયમન એટલે પોતાની જાતે નિયમન, ધ્યેયલક્ષી સંચાલન એમ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ એટલે કે સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. ધ્યેય સિદ્ધિ માટે જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. ટૂંકમાં મિત્રો કહીએ કે પીટર એફ ડ્રકર એ સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2ની અંદર જે સંચાલનના સિદ્ધાંતોમાં હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંતો આપણે જોયા, અને આગળના ઘણા બધા ટોપિક આપણે જે જોયા, છતાં પણ કોઈ ટોપિકમાં મુશ્કેલી જણાય તો મને જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.